નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 5 વિષય કેકારવની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 8 લીલાછમ ખેતરનો રખેવાળનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, TS1 નો ઉપયોગ કોણ કરતું હતું, શા માટે? તો TS1 નો ઉપયોગ વૈજ્ઞાનિકો અને સંશોધકો જ કરી શકતા હતા, કારણ કે તે પ્રાયોગિક રીતે જ વપરાતું હતું. બીજું, TS1 દિગ્વિજય ને કયા યુગમાં લઈ ગયું? તો TS1 દિગ્વિજયને જુરાસિક યુગમાં લઈ ગયું. જો આપણે સમયમાં કોઈ ભૂલ કરીશું તો તેનો કોણ ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે? આવું શાંતા પરમાર શા માટે કહ્યું હશે? તો એ સમયમાં કરેલી ભૂલના ભયંકર પરિણામ આ યુગમાં આવી શકે માટે. દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયું? તો ડાયનાસોરની ગર્જના સાંભળી દિગ્વિજય ચક્કર ખાઈ ગયું. મુસાફરી કરીને તરત પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી? તો પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું, માત્ર ભયંકર સન્નાટો હતો. ચાળિયો પંખીઓને ચોર શા માટે કહે છે? તો ચાળિયાના હોવા છતાં પંખીઓ ખેતરમાં ચણવા આવી ગયા, તેથી તેને ચોર કહે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, ચાળિયાને સાની નવાઈ લાગે છે? તો થોરની વાડ હતી, છીંડે બાવળ કાંટા હતા, છતાં ખેતરમાં પંખીઓ આવી ગયા, તેથી ચાળિયાને નવાઈ લાગી. ખેતરની વાડ શેની શેની બનાવવામાં આવે છે? તો ખેતરની વાડ બાવળ કાંટા થોર વગેરેની બનાવવામાં આવે છે. ચાળિયો પંખીઓને કેવી રીતે દાણા આપશે? તો ચાળિયો પંખીઓને છુપાઈને દાણા આપશે. ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે? તો ખેતરમાં મોતી મૂઠ ડુંડા આવ્યા છે. ચલો, આપેલા વાક્યો કોણ બોલ્યું હશે કોષ્ટકમાં લખવાનું છે. પેલા બધા જ વાક્ય ધ્યાનથી વાંચવાના. તો ચાળિયામાં જોઈએ તો હું ડોળા કાઢીશ, હું રખેવાળ છું, ચાલો ઉઠો અહીંથી, તમે અંદર ક્યાંથી આવ્યા, છાના માના દાણા આપીશ. આ જે વાક્ય છે એ ચાળિયો બોલ્યું હશે. હવે ખેડૂતના જોઈએ તો મેં વાડ કરી નાખી છે, લીલો મોલ છે, ખેતરનું ધ્યાન રાખજે, એક પણ દાણો ઓછો ન થાય, આ ખેડૂત બોલ્યું હશે. ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. માટલું ઘાસ અને જૂના કપડાં. તો મેં જૂના કપડાં પહેરી માટલું ભરીને પછી ઘાસ કાપ્યું. બીજું, ખેતર, પંખીઓ અને ગોફણ. ખેતરમાંથી પંખીઓને ઉડાડવા માટે ગોફણનો ઉપયોગ થાય છે. મોલ, ડુંડા અને દાણા. પંખીઓ મોલના ડુંડામાંથી દાણા ચણી ગયા. દિવાળી, રંગોળી અને દીવા. લોકો દિવાળીએ રંગોળી પૂરે છે અને દીવા કરે છે. ગ્રાઉન્ડ, ક્રિકેટ અને પ્લેયર. ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્લેયરો રમી રહ્યા છે. ત્યારબાદ મુદ્દા પરથી 6 થી 8 વાક્ય લખવાના છે. બરોબર, આ મુદ્દા જે છે, આ બધા જ શબ્દ જે છે ફકરામાં આવી જવા જોઈએ. માર્કેટમાં ખરીદી કરવા માટે ઘણી દુકાનો આવેલી હોય છે, તેમાં શાકભાજીની રેકડીઓ પણ હોય છે, આથી મીઠાઈ વગેરેની દુકાનો હોય છે. આ સિવાય કપડાં, ઘરવખરી, રમકડાં વગેરે જેવી અલગ અલગ પ્રકારની દુકાનો આવેલી હોય છે. દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે બારકોડ સ્ટીકર પણ રાખેલા હોય છે. પ્રશ્ન ત્યારબાદ, બર્થડે, મારા ઘરે ઉજવણી. બરોબર, આ રીતે આપણને ટોપિક આપેલા છે, એનો ઉપયોગ કરી ફકરું આપણે લખીશું. કાલે મારો બર્થડે હતો. મારા બર્થડેની ઉજવણી મારા ઘરે કરવામાં આવી હતી. મારા પપ્પા ચોકલેટ કેક લાવ્યા હતા. મેં મારા બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમારે સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવો હતો, પણ મારા મમ્મીની તબિયત સારી ન હોવાથી તે સમોસા બનાવી શકી નહીં, માટે મેં બધા મિત્રોને આઈસ્ક્રીમ ખવડાવ્યું. પ્રશ્ન 5, ભૂલવાળા રેખાંકિત શબ્દો રેખાંકિત કરો અને સાચું વાક્ય લખો. તો દિગ્વિજયે કેમેરા ને નો આવે, શું આવે? કેમેરા થી આવે, ફોટો પાડ્યો. 14 વર્ષ 6, તો એ નહીં આવે. બરોબર, અને થી નહીં આવે. 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી આવી નહોતી, એટલે થી ની જગ્યાએ ની. કશ્યપે, તો મોટી માંથી નો આવે, કશ્યપે મોટે થી બૂમ પાડી, એવું આવશે. 10 વાગ્યા માં, તો ત્યાં માં નહીં આવે. 10 વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવે. આંખ ઉઘડીએ તો ખબર પડે ને કેટલું સુંદર દ્રશ્ય છે, તો આંખ ઉઘાડવી નું આવે, શું આવે? આંખ ઉઘાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યું, તો પહેલા નંબર ને પહેલા નંબર રે આવ્યું. ત્યારબાદ વાક્યોમાં લગભગ, કદાચ અને ખરેખર આ શબ્દોનો ઉપયોગ કરી જવાબ લખવાનો છે. એ કેટલું સુંદર દ્રશ્ય છે, તો આપણે લખીશું ખરેખર. આ કેરીનું વજન 500 ગ્રામ હશે કદાચ. રોહન ડુંગર ચડી શકશે નહીં,
લગભગ જીતેન્દ્ર કેચ કરી લેશે, ખરેખર દોડમાં શ્રેયા પ્રથમ નંબર આવશે કદાચ. ચલો પર્વત પર ફકરો વાંચવાનો છે. એ ફકરાના અનુસંધાનમાં આપણે પ્રશ્ન જોઈએ. બચેન્દ્રી પાલે સૌ પ્રથમ કેટલા કિલોમીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું? તો બચેન્દ્રી પાલે સૌ પ્રથમ 4000 મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું. બચેન્દ્રી પાલના ગામનું નામ શું હતું? તો બચેન્દ્રી પાલના ગામનું નામ પુરી હતું. બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાયા હતા? તો બચેન્દ્રી પાલ નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. બચેન્દ્રી પાલના માર્ગદર્શક કોણ હતા? તો બચેન્દ્રી પાલના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. એવરેસ્ટ ચઢાણ કરનાર સૌ પ્રથમ મહિલા કોણ હતા? તો એવરેસ્ટ ચઢાણ કરનાર સૌ પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા. પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોમાં નજીકનો અર્થ ધરાવતા શબ્દ પર ગોળ કરો. તો ટુરિસ્ટ એટલે પ્રવાસી, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, બલૂન એટલે ફુગો, રાઉન્ડ કરવાનું છે ચિત્રપોથી તો ડ્રોઈંગ બુક, અને ફાયર એટલે આગ. પ્રશ્ન 9 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો અને શબ્દનો વાક્ય પ્રયોગ કરો. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાન પોથીના અન્ય તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરીને કોઈ પણ વિષયનો વિડીયો જોઈ શકો છો. દહેકી તો શું આવશે? હેડકી. કોઈ યાદ કરતું લાગે એટલે મને હેડકી આવે છે. તો અહીં જે પહેલું છે છડી રીતે શું બનશે? રીછડી. રીછડી જ પોતાના બચ્ચાને સાચવે છે. બીજો શબ્દ છે ગુલાબ જાંબુ. મને ગુલાબ જાંબુ બહુ ભાવે છે. બકરી બનશે, બકરી ઘાસ ખાય છે. ચોથાનો શબ્દ પતંગિયું બનશે, પતંગિયું બગીચામાં ઉડે છે. પાંચમો શબ્દ બનશે વાંસળી. કાનો નદી કિનારે વાંસળી વગાડતો. ચિત્ર જોઈને પરિસ્થિતિનું વર્ણન કરો. તો આપેલું ચિત્ર ઉડતી રકાબીનું અને એલિયન્સનું છે. ઉડતી રકાબીને પરગ્રહવાસી એલિયન્સનું મુસાફરી યંત્ર માનવામાં આવે છે. તેના પર બેસીને એલિયન્સ મુસાફરી કરે છે. આવા એલિયન્સનો ઉલ્લેખ કોઈ મિલ ગયા ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે. બરાબર, મૌલિક છે, તમારા વિચારો ઉમેરી શકાય. ચલો વાક્યમાં સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો માલિક કો મેને વચન દિયા હે, તો એવો અર્થ ધરાવતી પંક્તિ છે માલિકને મેં દીધો કોલ. બીજામાં આવશે હું આ ખેતરનો રખવાળો, છુપાઈને દાણા આપીશ. ચોથામાં સંતા કુકડી કેવી કરી. પાંચ સઘળા પેઠા ક્યાંથી ચોર. તમારા વિસ્તારમાં શબ્દ કેવી રીતે બોલાય છે? તો દિવસ, તો આપણે મોટા ભાગે દિવસને દી કહીએ છીએ. જમીન માટે ભો, ખેતર એવો શબ્દ વાપરીએ છીએ. પાછળ એટલે વાહે, ચાલ્યો એટલે હાલ્યો, બીજી વાર પાછળ છે, પાછળ એટલે વાહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 8 લીલાછમ ખેતરનો રખેવાળનો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી છે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે પ્રથમ પરીક્ષાના પેપરો તેમજ સ્વાધ્યાન પોથીના અન્ય વિડીયો જોઈ શકો છો.